વાપી નજીકના ચરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં ગત વર્ષની 25 જાન્યુઆરીના રોજ લાગેલી આગના પ્રકરણમાં પોલીસ દ્વારા ગ્રામ પંચાયતના ક્લાર્ક શંકરની ડુંગરા પોલીસ ધરપકડ કરી હતી. વાપી નજીકના ચરવાડા ગ્રામ પંચાયતની કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શંકરભાઈએ તેની ફરજ દરમિયાન નાણાકીય ગેરવહીવટ કરી સરકારી રૂપિયા પોતાના અંગત કામે વાપરી નાખ્યા હતા, જે તેના કૌભાંડનો સરકારી ઓડિટમાં ભાંડો ફૂટી જાય તે માટે તેને ઓડિટના પણ દિવસ પહેલા પંચાયત કચેરીમાં બોગસ બિલો પકડાઈ જવાના ડરથી આગ લગાડી પુરાવાનો નાશ કર્યો હતો. આ પ્રકરણમાં ડુંગરા પોલીસે ક્લાર્ક શંકરભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચરવાડા ગ્રામ પંચાયતમાં ડુંગરા પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબ ભરવાડ સાહેબ અને આરોપી શંકરભાઈ પટેલને લાવવામાં આવ્યા હતા. ત્યાં સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે શંકરભાઈએ જે કબૂલ કર્યું છે કે સરકારી ચેડાને આગ લગાવવામાં આવેલો એણે જાતે કબૂલ કર્યું છે, પરંતુ 2012-13 દરમિયાન જે 24 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર માજી સરપંચ હેમંત ઉપે સૂર્યારમણ પટેલ પર ભ્રષ્ટાચારનો બાબતે ડીડીઓ સાહેબ વલસાડ અને એમને 2 વખત વલસાડ જિલ્લામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હજુ પણ એમની ફાઇલ અધિક વિકાસ કમિશનર ગાંધીનગર ખાતે પેન્ડિંગ છે અને આ જે આગ લગાડવાનું કૃત્ય કરવામાં આવ્યું છે એ માત્ર ને માત્ર સરકારી ચેડાને પૂરું કરવા માટે જ આ કાંડ કરવામાં આવ્યો છે. અને જોવાય એવું છે કે ચર્ચા એવી ચાલે છે કે શંકરભાઈનું એકલાનું આ કરવાનું નથી, એની પાછળ ઘણા બધા માથા મોટા માથા હોઈ શકે એવું લાગી રહ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે, પોલીસ નિષ્પક્ષ તપાસ કરે અને આવા ગુનેગારોને સળિયા પસાર ધકેલે એવી મારી તથા ગામજનોની માંગ છે. આમાં જો તપાસ કરશે તો ઘણું મોટું કૌભાંડ છે, જે મેં કહ્યું તેમ 2012-13માં 24 લાખ રૂપિયાનો અમે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી, જેમાં ગામના પ્લમ્બર એક વર્ષમાં 40,000 રૂપિયાનું કામ કરે છે પ્લમ્બિંગનું, એના નામના બોગસ વાઉચરો 90,000 રૂપિયાની ખોટી બોગસ સહીઓ કરીને એમણે એફિડેટ રજૂ કરેલું હતું. એટલે 90,000 એ છે. દમણથી જે પંપુ એન્ટરપ્રાઇઝ નામના જે બિલો મંગાવેલા આવેલા રોયલ્ટી વગરના એ કમસે કમ 8-10 લાખ રૂપિયાના એવા અનેકો બિલો રજૂ કરેલા અને અમે ઝીણવટપૂર્વક એની જે માહિતી લઈને અમે જે ફરિયાદ કરેલી છે એનું ઘણું મોટું બહાર નીકળી આવે એવું છે. અગર જો શંકરભાઈ 40-50 હજાર રૂપિયા જો આ કરવાના હતા તો આગ લગાવવાની શું જરૂર હતી? પંચાયતમાં 50 લાખથી 60 લાખ રૂપિયાનું તો સ્વભંડોળનું હોય છે, આમાં અગાઉ પણ એ આ બાબતે ભેરવાયેલા હતા, તો આ 40-50 હજાર માટે આ કરવામાં નથી આવ્યું. આ ઘણું મોટું અનેકો વસ્તુ આમાં ખુલે એવું છે, એના માટે આ બધા પેપરો નષ્ટ કરવા માટે આગ લગાડવામાં આવેલી છે. અને દરવાજા બંધ કરીને જે આગ લગાડેલી અને આ જે એફએસએલના રિપોર્ટમાં આવ્યું હતું કે 20 મિનિટ વધારે સુધી સળગી ગયો છે તો આટલા પેપર નષ્ટ થાય છે એવું એફએસએલ રિપોર્ટમાં આવ્યું છે, જેથી કરી આ 40-50 હજારનું હશે પણ એનાથી પણ મોટું છે એવું આ દેખાઈ રહ્યું છે.